નસવાડીના વીજ જેટલા ગામોમાં ખેતરોમાં રહેતા પરિવારોને છેલ્લા પાંચ માસથી ગર્ભવરાશ માટે વીજ પુરવઠો ન મળતા અંધારામાં આ પરિવારો જીવી રહ્યા છે વસવાણી ફીડરમાંથી વીસ જેટલા ગામોના ખેડૂતોને ખેતરમાં રહેતા પરિવારોને ઘર વપરાશ માટે વીજળીનો પુરવઠો મળતો જ નથી જેને રજૂઆત ગ્રામજનોએ મધ્ય ગુજરાત વીજ કંપનીને કરવા છતાં આ આદિવાસી પરિવારોની સમસ્યાઓનું નિરાકરણ આવતું જ નથી ખેતરમાં મકાન બનાવીને રહેતા પરિવારોને રાત્રિના અંધકારમાં જીવવું મુશ્કેલ પડે છે કારણ કે ખેતરોમાં વન્યપ્રાણીઓ આવી જવાનો ડર રહે છે આદિવાસી વિસ્તારમાં રહેતા ખેડૂતોને અનેક સમસ્યાઓ છે નસવાડી તાલુકાના ત્રીસ જેટલા ગામોના ખેડૂતોને એવી સમસ્યા છે કે તેઓ ખેતરમાં રહીને મકાન બનાવીને જીવન ગુજારે છે ખેતરમાં રહેતા ખેડૂતોને જ્યારે વીજ પુરવઠો સિંગલ ફેઝનો ચોવીસ કલાક આપવાનો સરકારનો નિયમ છે પરંતુ આ જે ગરીબ પરિવારો છે તેઓ ખેતરમાં રહીને જીવન ગુજારે છે તેઓને વીજ પુરવઠો મળતો નથી જ્યારે થ્રી પેજ પુરવઠો સિંચાઈ માટે આપે છે તે સમયે ખાલી વીજ પુરવઠો મળે છે ત્યારબાદ તેઓને વીજ પુરવઠો નથી મળતો તેઓ આજે છ મહિનાથી રજૂઆત કરી રહ્યા છે હાલ પરીક્ષાનો સમય આવી ગયો છે પરંતુ વીજ પુરવઠો ના મળતા આ પરિવારો મુશ્કેલીમાં છે ત્રીસ જેટલા ગામોની આ સમસ્યા છે આ જે ગરીબ પરિવારના ખેડૂતો છે તેઓની કોઈ રજૂઆત સાંભળતું નથી હાલ તો તેઓ મુશ્કેલીમાં મુકાયા છે વીજ પુરવઠો ના મળતા રાત્રે અંધકારમાં જીવજંતુ અને વન્ય પ્રાણીનું પણ જોખમ રહેલું છે રફિક ધણીવાલા ગુજરાત ન્યૂઝ છોટાદેપુર સમાચારોમાં હાલ સમય છે વિરામનો વિરામ બાદ ફરી મળીએ